નમસ્કાર. આજે છે 16 જાન્યુઆરી. દિનવિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, કે જેઓને શરદચંદ્ર ચેટર્જીના નામથી પણ ઓળખવામાં આવે છે, આ બંગાળી સાહિત્યકારનો જન્મ 15 સપ્ટેમ્બર 1876માં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં દેવાનંદપુરમાં થયો હતો. એમના પિતા મોતીલાલ ચેટર્જી, તેઓ પણ બંગાળી ભાષામાં એ સમયે લખતા હતા, પરંતુ એમની કોઈ નવલકથા કે નવલિકા પ્રકાશિત થઈ નહોતી. જો કે બાદમાં શરદચંદ્રજીએ એમના પિતાશ્રીની નવલિકાઓ અને નવલકથાઓ બંગાળી ભાષામાં પ્રકાશિત કરી હતી, પરંતુ એમના પિતાશ્રીનું અવસાન થતા શરદચંદ્રજી પરિવાર સાથે બિહારના ભાગલપુરમાં આવ્યા અને ભાગલપુરમાં રહીને જ એમને શિક્ષણ પ્રાપ્ત કર્યું. એ પછીથી તેઓ બર્મા ગયા અને બર્મામાં રંગૂનના રેલવે સ્ટેશન પર ઓફિસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. રંગૂનમાં એ સમયે પ્લેગનો રોગ ફેલાયો અને આ રોગને કારણે એમના પત્ની શાંતિદેવીનું અવસાન થયું. આ આઘાતને કારણે તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા અને હતાશાને કારણે તેઓએ રંગૂનની નોકરી છોડી દીધી અને તેઓ ફરી પાછા ભારતમાં આવ્યા અને ભારતમાં આવી તેઓ હાવડા શહેરમાં રહેવા લાગ્યા. શરદચંદ્રજી પોતે સાહિત્યમાં ખૂબ જ રૂચિ ધરાવતા અને સાહિત્ય રચનામાં પણ એટલી જ રૂચિ એમને હતી. એવું કહેવાય છે કે ભાગલપુરમાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે શાળામાં જ પોતે કવિતાઓ રચતા, વાર્તાઓ લખતા અને એ રીતે એમની સાહિત્ય યાત્રા ભાગલપુરથી જ શરૂ થઈ ચૂકી હતી. રંગૂન ગયા ત્યારે પણ એમને કેટલીક નવલિકાઓ રંગૂનમાં રહીને લખી હતી, પરંતુ એ નવલિકાઓ પ્રકાશિત નહોતી થઈ. અને જ્યારે તેઓ ભારતમાં આવ્યા ત્યારે એમને આ નવલિકાઓ, એમની કવિતાઓ અને કેટલીક નવલકથાઓ એમને પ્રકાશિત કરી અને એ રીતે એમને એમનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. કેટલાક સામાયિકોમાં પણ તેઓ લેખ લખે. શરદચંદ્રજીના સાહિત્યમાં જોઈએ તો ગ્રામ્ય અસર ખૂબ જ જોવા મળે અને ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય લોકબોલીની અસર પણ એ સમયે એમના સાહિત્યમાં જોવા મળતી હતી. ખાસ કરીને સંઘર્ષ, કરુણા અને નિષ્ફળ પ્રેમ સંબંધો એ એમના સાહિત્યનો મુખ્ય વિષય રહેતો. એમની એક નવલકથા છે દેવદાસ. આ ખૂબ જ સુપ્રસિદ્ધ નવલકથા છે અને આ નવલકથાને કારણે શરદચંદ્રજીની પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થયો અને આ નવલકથાને લઈ અને આપણે ભારતીય સિને જગતમાં હિન્દી ફિલ્મ પણ બનાવવામાં આવી છે અને આ હિન્દી ફિલ્મની પ્રસિદ્ધિ વિશે આપણે સૌ વાકેફ છીએ. તો આ દેવદાસ નવલકથાને લઈને શરદચંદ્રજીને સમગ્ર દેશ અને દુનિયામાં ખૂબ જ ખ્યાતિ મળી અને એમની આ નવલકથા દેવદાસનો અનુવાદ લગભગ ભારતની તમામ ભાષાઓમાં થયો છે. આ સાહિત્યકારને ઢાકા યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ઉપાધિ પણ આપવામાં આવી છે અને કલકત્તા યુનિવર્સિટી દ્વારા પણ એમને ખૂબ જ સન્માન આપવામાં આવ્યું હતું. એમનું અવસાન લીવર ફેલ્યોરને કારણે 1938માં 16 જાન્યુઆરીએ થયું હતું. તો આ મહાન સાહિત્યકારને આજે દિનવિશેષ પરિવાર વતી ખૂબ ખૂબ ભાવાંજલિ, ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિનવિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.